हेलो बाळको, आनी पहेलाना वीडियो में आपणे प्रतिकार तंत्र, जन्मजात प्रतिकारकता अने उपार्जित प्रतिकारकता नी आपणे वात करी, बरोबर। तो आजे आपणे बीजो टॉपिक भणवो छे, सक्रिय अने निष्क्रिय प्रतिकारकता, बरोबर। तो पहेला सक्रिय प्रतिकारकता आ टॉपिक में समझावेली छे, जे आपणे जोईए। ज्यारे कोई यजमान में एंटीजन दाखल करवामां आवे, जे जीवित के मृत सूक्ष्म जीव होय अथवा तो कोई प्रोटीन होय, बरोबर, त्यारे यजमानना शरीरमां एंटीजन्सनी विरुद्धमां एंटीबॉडीज बने छे, बरोबर। मानो के कोई यजमान छे, ए यजमानना शरीरमां आपणे कोई सूक्ष्म जीवने दाखल करीए जे जीवतो होय अथवा तो मरी गयेलो होय, बरोबर, अथवा तो कोई प्रोटीन होय, त्यारे ए यजमानना शरीरमां शुं थशे, यजमानना शरीरमां ई एंटीजननी विरुद्धमां एंटीबॉडीज बने छे। आ प्रकारनी प्रतिकारकता ने शुं कहेवाय, सक्रिय प्रतिकारकता कहेवाय। यजमान तो यजमानना शरीरमां तमे सूक्ष्म जीव दाखल कर्यो, जे जीवित होय अथवा मृत होय, तो ए यजमानना शरीरमां शुं थशे, ए एंटीजननी विरुद्धमां एंटीबॉडीज बन्या, एना शरीरनी अंदर बन्या एंटीबॉडीज। आ प्रकारनी प्रतिकारकता ने शुं कहेवाय, सक्रिय प्रतिकारकता कहेवाय छे, बरोबर। हवे तमने ख्याल छे के यजमानना शरीरमां ई सूक्ष्म जीव कदाच पहेली वार दाखल थयो होय, एटले एवुं बने के सक्रिय प्रतिकारकता उत्पन्न थवामां थोड़ो समय लागे, एटले सक्रिय प्रतिकारकता हमेशा धीमे धीमे उत्पन्न थाय छे, बरोबर। सक्रिय प्रतिकारकतानी व्याख्या तमने ख्याल पड़ी, कि ज्यारे कोई यजमानना शरीरमां एंटीजन दाखल करवामां आवे, जे जीवित के मृत सूक्ष्म जीव होय अथवा तो कोई प्रोटीन होय, त्यारे यजमानना शरीरमां एंटीजन्स ए एंटीजननी विरुद्धमां एंटीबॉडीज बने छे। आ प्रकारनी प्रतिकारकताने सक्रिय प्रतिकारकता कहेवाय छे। तो सक्रिय प्रतिकारकता उत्पन्न थवामां थोड़ो समय लागे छे, એટલે ધીમે ધીમે ઉત્પન્ન થાય છે, અને પૂર્ણ પ્રતિકાર આવવામાં થોડો સમય લાગે છે, થોડી વાર લાગે છે, બરોબર। હવે રસીકરણ કાર્યક્રમોમાં જ્યારે આપણે જતા હોઈએ, ત્યારે સૂક્ષ્મ જીવો અથવા ચેપી સજીવોને જાણી જોઈને શરીરમાં દાખલ કરવામાં, આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને ઘણીવાર રસી આપે, તો ઈ રસીમાં સૂક્ષ્મ જીવો રહેલા અથવા હોય ચેપી સજીવો રહેલા હોય, તો ડોક્ટર ઈ સૂક્ષ્મ જીવો પણ નિષ્ક્રિય અવસ્થામાં હોય, પાછા સક્રિય ન હોય, સૂક્ષ્મ જીવો જે છે એ નિષ્ક્રિય અવસ્થામાં હોય, જે જાણી જોઈને આપણા શરીરમાં દાખલ કરવામાં આવે, અને આપણા શરીર એને ઓળખે અને એના વિરુદ્ધમાં શું બનાવે, એન્ટીબોડીઝ બનાવે, તો આપણા શરીરમાં શું ઉત્પન્ન થઈ કહેવાય, સક્રિય પ્રતિકારકતા ઉત્પન્ન થઈ કહેવાય, બરોબર। પણ જ્યારે એન્ટીજનની વિરુદ્ધ રક્ષણ કરવા માટે થઈને પૂર્વ નિર્મિત એન્ટીબોડીઝ શરીરમાં દાખલ કરવામાં આવે, તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે। દાખલા તરીકે માનો કે આપણા શરીરમાં ન બન્યા હોય એવા એન્ટીબોડીઝ જે કોઈક બીજા પ્રાણીના શરીરમાં બનેલા હોય, બરોબર, કોઈ બીજા પ્રાણીના શરીરમાં બનેલા એન્ટીબોડીઝને લઈને આપણા શરીરમાં આપણા શરીરનું રક્ષણ કરવા માટે તેને દાખલ કરવામાં આવે, તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય, બરોબર। તો સક્રિય પ્રતિકારકતા તમને ખબર પડી કે એન્ટીબોડીઝ ક્યાં બને છે, યજમાનના શરીરની અંદર। નિષ્ક્રિય પ્રતિકારકતામાં શું થાય છે, એન્ટીબોડીઝ એ યજમાનના શરીરની બહાર બન્યા હોય પછી યજમાનને દેવામાં આવે છે, બરોબર। હવે નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણો જોઈએ। દાખલા તરીકે પ્રસૂતિ બાદ દુઃખ સ્ત્રાવના શરૂઆતના સમયગાળામાં માતાના દૂધમાં રહેલું પીળા રંગનું કોલોસ્ટ્રોમ, બરોબર, જે આઈજીએ એન્ટીબોડીઝ ધરાવતું હોય છે, તે બાળકને કઈ પ્રતિકારકતા આપે છે, તે બાળકને નિષ્ક્રિય પ્રતિકારકતા આપે છે। આઈજીએ નામનું એન્ટીબોડીઝ કોલોસ્ટ્રોમની અંદર રહેલું હોય, બરોબર, અને એ આઈજીએ એન્ટીબોડીઝ બાળકને કઈ પ્રતિકારકતા આપશે, નિષ્ક્રિય, કારણ કે આ એન્ટીબોડીઝ બાળકના શરીરમાં નથી બને, ક્યાં બનેલા છે, માતાના શરીરમાં, અને દૂધ મારફતે બાળકને મળે છે, તો બાળકને કઈ પ્રતિકારકતા મળી, નિષ્ક્રિય પ્રતિકારકતા મળી, બરોબર। એવી જ રીતે ગર્ભાવસ્થા દરમિયાન બાળક જ્યારે જરાયુ મારફતે માતાના શરીરમાંથી એન્ટીબોડીઝ મેળવે છે, તો તેને આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા જ કહેશું, બરોબર। તમને ખ્યાલ છે જરાયુ જે છે એ બાળકના રુધિરને અને માતાના રુધિરને સેપરેટ કરે છે, જુદા પડે છે, બરોબર। પણ જરાયુ મારફતે અમુક પદાર્થો બાળકના શરીરની અંદર જઈ શકે, દાખલા તરીકે એન્ટીબોડીઝ, તો એ એન્ટીબોડીઝ બાળકના શરીરમાં ગયા, માતાના શરીરમાંથી ગયા, તો બાળકના શરીરમાં એન્ટીબોડીઝ બનેલા નહોતા, બાળકે માતામાંથી મેળવ્યા, તો એ બાળકને કઈ પ્રતિકારકતા મળી કહેવાય, નિષ્ક્રિય પ્રતિકારકતા મળી કહેવાય। આમ સક્રિય પ્રતિકારકતા એટલે શું, કે જ્યારે યજમાનનું શરીર જે છે એ સૂક્ષ્મ જીવોના સીધા સંપર્કમાં આવે ને એના વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવે, તો એને સક્રિય પ્રતિકારકતા કહેવાય। નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું, જ્યારે યજમાનના શરીરમાં
બહારથી બનેલા એન્ટીબોડીઝ દાખલ કરવામાં આવે તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. દાખલા તરીકે સ્તનપાન દરમિયાન મળતું એન્ટીબોડી અને માતાના જરાયુમાંથી મળતું એન્ટીબોડી, એ બે નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે. બરોબર, તો આ થઈ ગયો ટોપિક સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતાનો. ચાલો આપણે હવે નવો ટોપિક જોઈએ, રસીકરણ કાર્યક્રમ. રસીકરણ એટલે શું? બરોબર, હવે શરીરનું પ્રતિકારક તંત્ર યાદ રાખી શકે છે. બરોબર, શરીરનું પ્રતિકારક તંત્ર તમને ખબર છે કે સૂક્ષ્મજીવોને યાદ રાખી શકે છે. બરોબર, તો શરીરના પ્રતિકારક તંત્રની યાદ શક્તિના સિદ્ધાંત ઉપર રસીકરણ કાર્યક્રમ કાર્ય કરે છે. આપણે રસી દેવડાવવા જઈએ ને ડોક્ટર પાસે, તો ડોક્ટર આપણને શું આપે છે? રસી. તો એ રસી આપવાની ક્રિયાને શું કહેવાય? રસીકરણ. તો રસીકરણનો સિદ્ધાંત શું છે? શરીરના પ્રતિકારક તંત્રની યાદ શક્તિનો સિદ્ધાંત છે, એના ઉપર રસીકરણ કાર્ય કરે છે. બરોબર, હવે રસીકરણમાં કરવાનું શું હોય? રસીકરણમાં પેથોજન્સના એન્ટીજેનિક પ્રોટીન્સ, એટલે કે રોગકારક સૂક્ષ્મજીવો હોય એના શરીરની સપાટી ઉપર રહેલા એન્ટીજેનિક પ્રોટીન્સ, અથવા તો નિષ્ક્રિય કરેલા કે નબળા પાડી નંખાયેલા રોગકારકોને રસી સ્વરૂપે શરીરમાં દાખલ કરવામાં આવે છે. જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટર આપણને જે રસી આપે એ રસીમાં શું રહેલું હોય? રસીમાં કાં તો પેથોજન્સના એન્ટીજેનિક પ્રોટીન્સ હોય, અથવા તો નિષ્ક્રિય કરેલા કે નબળા પાડી નંખાયેલા રોગકારકો હોય. બરોબર, જે આપણા શરીરમાં બીમારી ન કરે પણ એ બીમારી માટેના એન્ટીબોડીઝ આપણા શરીરમાં ઉત્પન્ન કરાવરા હોય. બરોબર, હવે જ્યારે રસી આપણા શરીરમાં દાખલ થાય ત્યારે રસી આપણા શરીરમાં શું કરે છે? મેમરી બી કોષો અને મેમરી ટી કોષો ઉત્પન્ન કરે છે. માનો કે તમે રસીમાં શું નાખ્યું હતું? નિષ્ક્રિય કરેલા રોગકારકો તમે દાખલ કરેલા હતા. બરોબર, તો એ રોગકારકોને લીધે આપણા શરીરમાં શું ઉત્પન્ન થશે? મેમરી બી કોષો અને મેમરી ટી કોષો, જે નિષ્ક્રિય કરેલા રોગકારકને ઓળખી લે છે. બરોબર, જે રોગકારકને ઝડપથી ઓળખી લે છે. અને જ્યારે એ રોગકારક બીજી વખત શરીરમાં દાખલ થાય ત્યારે મોટી માત્રામાં એન્ટીબોડીઝ બનાવીને રોગકારકનો નાશ કરે છે. ઉદાહરણ તરીકે આપણે પોલિયો રસીનું ઉદાહરણ લઈએ. આપણે પોલિયોમાં બાળકને આપણે ટીપા પીવડાવતા હોય. બરોબર, હવે એ રસીમાં શું રહેલું હોય? નિષ્ક્રિય કરેલો પોલિયો વાયરસ રહેલો હોય. સાચો પોલિયો વાયરસ રહેલો ન હોય, નિષ્ક્રિય કરેલો પોલિયો વાયરસ હોય. બરોબર, હવે એ પોલિયો વાયરસના બાળકનું પ્રતિકારક તંત્ર ઓળખી લે અને એના વિરુદ્ધમાં શું બનાવે? એન્ટીબોડીઝ બનાવે. પછી જ્યારે વાસ્તવિકમાં પોલિયો વાયરસનું ઇન્ફેક્શન લાગે બાળકને, તો ઓલા મેમરી બી કોષો અને મેમરી ટી કોષો જે છે, જે બન્યા હોય બાળકના શરીરની અંદર, તો એ પોલિયો વાયરસને ઓળખી લે અને પછી એ મેમરી બી કોષો અને મેમરી ટી કોષો શું કરશે? મોટી માત્રામાં એન્ટીબોડીઝ બનાવશે અને બાળક પોલિયો વાયરસનો શું કરી દેશે? નાશ કરી દેશે. બરોબર, તો આ થઈ ગયો રસીકરણનો સિદ્ધાંત. બરોબર, હવે માનો કે કોઈ વ્યક્તિને ઘાતક સૂક્ષ્મજીવોનો ચેપ લાગ્યો છે, દાખલા તરીકે ધનુર. બરોબર, અથવા તો ટીટેનસ. તો જો કોઈ વ્યક્તિને ઘાતક સૂક્ષ્મજીવોનો ચેપ લાગ્યો હોય, ઉદાહરણ તરીકે ધનુર અથવા તો ટીટેનસ, તો આપણે પૂર્વ નિર્મિત એન્ટીબોડીઝને શરીરમાં દાખલ કરવા પડે. આપણે એ વખતે શરીરમાં એન્ટીબોડીઝ બનશે એવી રાહ જોવી જોઈએ નહીં, નહીતર તો શું થશે કે ધનુના લીધે દર્દીનું મૃત્યુ થઈ જશે. બરોબર, તો જ્યારે કોઈ ઘાતક સૂક્ષ્મજીવનો ચેપ લાગ્યો હોય, દાખલા તરીકે ધનુર, તો ડોક્ટર પૂર્વ નિર્મિત એન્ટીબોડીઝને શરીરમાં દાખલ કરે છે અથવા તો એન્ટીટોક્સિન શરીરમાં દાખલ કરે છે. એન્ટીટોક્સિન એટલે શું? તો કે ઓલા ધનુરના જે ટોક્સ, ધનુર એ બેક્ટેરિયા છે તમને ખબર છે, જે એક પ્રકારનું વિષ ઉત્પન્ન કરતા હોય, એટલે કે ટોક્સિન ઉત્પન્ન કરતા હોય, તો ધનુરના ટોક્સિનની વિરુદ્ધમાં બનેલા એન્ટીબોડીઝના મિશ્રણને એન્ટીટોક્સિન કહેવાય. બરોબર, ધનુરના ટોક્સિનની વિરુદ્ધમાં બનેલા એન્ટીબોડીઝના મિશ્રણને શું કહેવાય? એન્ટીટોક્સિન. તો જ્યારે માનો કે કોઈ દર્દીને ધનુરનો ચેપ લાગ્યો હોય, તો ડોક્ટર એવી રાહ નહીં જોવે કે એના શરીરમાં એન્ટીબોડીઝ બનશે. ડોક્ટર શું કરશે? બહારથી બનેલા પૂર્વ નિર્મિત એન્ટીબોડીઝને અથવા તો એન્ટીટોક્સિનને એ શરીરમાં દાખલ કરશે દર્દીના શરીરમાં, જેથી એ એન્ટીબોડીઝ ધનુરના બેક્ટેરિયાનો નાશ કરી દે. બરોબર, એવી જ રીતે માનો કે કોઈ દર્દીને સર્પદંશ થયો છે, સાપ કરડી ગયો છે, તો એ સમયે ડોક્ટર એમ નહીં કે ભાઈ એનું પ્રતિકારક તંત્ર છે ને એની સામે એન્ટીબોડીઝ બનાવશે, પણ ડોક્ટર શું કરશે? એના બદલામાં ડોક્ટર દર્દીને એવું ઇન્જેક્શન આપશે જેમાં સર્પદંશની, જે સર્પનું જે વિષ છે એ વિષની વિરુદ્ધમાં રહેલા પૂર્વ નિર્મિત એન્ટીબોડીઝ રહેલા હોય એની અંદર, એ ઇન્જેક્શનમાં. બરોબર, તો સર્પદંશના કિસ્સામાં જે ઇન્જેક્શન દર્દીને આપવામાં આવે છે તે પૂર્વ નિર્મિત એન્ટીબોડીઝ ધરાવે છે અને આ પ્રકારનું રસીકરણ પણ નિષ્ક્રિય પ્રતિકારકતા આપે છે. બરોબર, તો આ રસીકરણનો પોઈન્ટ છે. બરોબર, રસીકરણના ટોપિકની અંદર લાસ્ટ પોઈન્ટ શું છે? રસીકરણના ટોપિકમાં લાસ્ટ પોઈન્ટ છે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીએ રોગકારક
દ્રાવકોના એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડનું નિર્માણ બેક્ટેરિયા અથવા યીસ્ટમાં શક્ય બનાવ્યું છે. આપણે ધોરણ બારના 11મા ચેપ્ટરની અંદર ભણશું પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજી. અત્યારે તમને ખ્યાલ નહીં આવે, અત્યારે ખાલી યાદ રાખો કે પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજીના લીધે રોગકારકોના એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડનું નિર્માણ બેક્ટેરિયા અથવા યીસ્ટમાં શક્ય બન્યું છે. બરોબર, રોગકારકોના એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડનું નિર્માણ બેક્ટેરિયા અથવા યીસ્ટમાં કોણે શક્ય બનાવ્યું છે? પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજીએ શક્ય બનાવ્યું છે. અને આ અભિગમથી બનાવેલી રસી, એટલે કે પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજીની મદદથી બનાવેલી રસીનું ઉત્પાદન મોટી માત્રામાં થઈ શકે છે. આપણે જ્યારથી પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજી વાપરવા માંડ્યા ત્યારથી રસીનું ઉત્પાદન મોટી માત્રામાં થવા માંડ્યું અને જેનો મોટા પાયે રસીકરણ કાર્યક્રમોમાં ઉપયોગ થઈ શકે છે. બરોબર, હિપેટાઇટિસ બી નામની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવી છે, જે પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવી છે. પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજીની મદદથી કઈ રસી બનાવવામાં આવી છે? હિપેટાઇટિસ બી રસી. બરોબર, તો આ થઈ ગયો રસીકરણનો ટોપિક. બરોબર, ચાલો આપણે આજે નવો ટોપિક જોઈએ, એલર્જી. બરોબર, એલર્જીના ટોપિકને આપણે જોઈએ. ચલો, તો શું છે એલર્જી? વાતાવરણમાં રહેલા અમુક એલર્જન્સ પ્રત્યેનો રોગ પ્રતિકારક તંત્રનો વધુ પડતા પ્રતિકારને એલર્જી કહેવાય છે. એલર્જી કોને કહેશો? વાતાવરણમાં રહેલા અમુક એલર્જન્સ પ્રત્યેના રોગ પ્રતિકારક તંત્રના વધુ પડતા પ્રતિકારને એલર્જી કહેવાય છે. આવો પ્રતિકાર ઉત્પન્ન કરતા ઘટકોને એલર્જન્સ કહેશો. બરોબર, જે એલર્જી ઉત્પન્ન કરે એને એલર્જન્સ કહેવાય. અને આવા પ્રકારના પ્રતિકારમાં એલર્જન્સ વિરુદ્ધ આઈજીઈ એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે. એલર્જીમાં કયા એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે? આઈજીઈ. વાતાવરણમાં રહેલા અમુક એલર્જન્સ પ્રત્યેના રોગ એલર્જન્સ પ્રત્યેનો રોગ પ્રતિકારક તંત્રનો વધુ પડતા પ્રતિકારને એલર્જી કહેવાય છે. બરોબર, અને આવા પ્રતિકાર ઉત્પન્ન કરતા ઘટકોને એલર્જન્સ કહેશો અને આ પ્રતિકારમાં કયા એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે? આઈજીઈ. બરોબર, હવે એલર્જન્સ ના ઉદાહરણો ક્યાં ક્યાં છે? દાખલા તરીકે ધૂળની માઇટ્સ. બરોબર, ધૂળની માઇટ્સ, પરાગ્રજો, પ્રાણીઓની રૂવાટી, વાહનોના ધુમાડા, અગરબત્તીનો ધુમાડો, સેન્ટ, પરફ્યુમ, દળેલો લોટ, આ બધાને એલર્જન્સ કહેવાય. બરોબર, આ બધા એલર્જન્સના એક્ઝામ્પલ છે. ક્લિયર, તો આ બધા જ ઘટકો જે છે એ એલર્જી ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આ બધા એલર્જી ઉત્પન્ન કરી શકે છે. બરોબર, હવે એલર્જીના લક્ષણો શું શું છે? માનો કે કોઈ વ્યક્તિને એલર્જી હોય તો એને કયા કયા લક્ષણો હોય? છીંક આવે, એને આંખમાંથી પાણી પડે, નાક વહેતું હોય અને શ્વાસ લેવામાં તકલીફ થવી, આ બધા એલર્જીના લક્ષણો છે. બરોબર, હવે એલર્જીમાં થાય શું? તો કે એલર્જીમાં માસ્ટ કોષો સક્રિય થઈ જવાને કારણે હિસ્ટામાઇન અને સેરેટોનિન પદાર્થોનો સ્ત્રાવ થાય છે. એલર્જીમાં માસ્ટ કોષો સક્રિય થઈ જવાના કારણે હિસ્ટામાઇન અને સેરેટોનિન જેવા પદાર્થોનો સ્ત્રાવ થાય છે. અને એલર્જીનું કારણ નક્કી કરવા માટે થઈને જ્યારે આપણે માનો કે ડોક્ટર પાસે આપણે જઈએ કે ભાઈ મને એલર્જી છે, તો ડોક્ટર શું કરશે? એલર્જીનું કારણ નક્કી કરવા માટે થઈને તમને શક્ય એલર્જન્સનો નાનો ડોઝ આપે છે. બરોબર, ડોક્ટરને જે એલર્જન એમ લાગશે કે આ શક્ય એલર્જન છે, એ શક્ય એલર્જનનો નાનો ડોઝ તમારા શરીરમાં દાખલ કરશે અને ત્યારબાદ તમારું શરીર એ એલર્જન પ્રત્યે શું આપે છે? રિએક્શન આપે ને પછી એ રિએક્શનનો અભ્યાસ કરવામાં આવે છે. બરોબર, તો એલર્જીનું કારણ નક્કી કરવા માટે શક્ય એલર્જન્સનો નાનો ડોઝ ડોક્ટર વડે આપવામાં આવે છે અને પછી એ રિએક્શનનો અભ્યાસ કરવામાં આવે છે. બરોબર, હવે સારવાર કેવી રીતે કરશો એલર્જીની? એન્ટીહિસ્ટામાઇન, એડ્રીનાલિન અને સ્ટીરોઇડ જેવી દવાઓની મદદથી એલર્જીની સારવાર કરવામાં આવે છે. એલર્જીની સારવારમાં કઈ કઈ દવાઓ વપરાશે? એન્ટીહિસ્ટામાઇન, એડ્રીનાલિન અને સ્ટીરોઇડ જેવી દવાઓ. બરોબર, હવે તમે જોતા હશો કે આજકાલ એલર્જીના કિસ્સાઓ ખૂબ જ વધતા જાય છે. ક્યાં કારણે આવું થતું હશે? તો એનું કારણ છે આધુનિક જીવનશૈલી. બરોબર, આધુનિક જીવનશૈલીના કારણે રોગ પ્રતિકારકતા ઘટી ગઈ છે. બરોબર, અને રોગ પ્રતિકારકતા ઘટી જવાને લીધે એલર્જન્સ પ્રત્યેની આપણી સંવેદનશીલતા વધી ગઈ છે. બરોબર, આધુનિક જીવનશૈલીના કારણે રોગ પ્રતિકારકતા ઘટી જવાના લીધે એલર્જન્સ પ્રત્યેની આપણી સંવેદનશીલતા વધી ગઈ છે. આથી ભારતના મેટ્રો સિટીઝના વધુ ને વધુ બાળકો એલર્જીથી અને અસ્થમાથી પીડાતા જાય છે. ભારતના મોટા સિટી જો હોય ને, મેટ્રો સિટી. બરોબર, મેટ્રો સિટીના વધુ ને વધુ બાળકો એલર્જી અને અસ્થમાથી પીડાતા જાય છે. હું કામ? કારણ કે એમની જીવનશૈલી કેવી છે? આધુનિક. અને આધુનિક જીવનશૈલીના કારણે એમની રોગ પ્રતિકારકતા ઘટી ગઈ છે અને એટલા માટે એમની એલર્જન પ્રત્યેની સંવેદનશીલતા વધી ગઈ છે. બરોબર, હવે બાળપણમાં વધુ પડતું સુરક્ષિત વાતાવરણ આપવાના કારણે પણ આવું થઈ શકે છે. માનો કે બાળપણની અંદર જે બાળકો ઘરમાં જ ઘરમાં રહેતા હોય, બરોબર, ક્યારેય બહાર ન જતા હોય, એટલે કે વધુ પડતા સુરક્ષિત વાતાવરણમાં રહેતા હોય, તો એવા બાળકોને મોટું થઈને એલર્જી થઈ શકે છે અથવા તો અસ્થમા
થઈ શકે છે. બરોબર, તો વધુ પડતા સુરક્ષિત વાતાવરણના કારણે પણ એલર્જી થઈ શકે છે. બરોબર, તો આ થઈ ગયો તમારો એલર્જીનો ટોપિક. બરોબર, ચાલો હવે છેલ્લો ટોપિક જોઈ લઈએ, સ્વ રોગ પ્રતિકાર એટલે કે ઓટો ઇમ્યુનિટી અથવા તો ઓટો ઇમ્યુન બીમારી એટલે શું. બરોબર, હવે ઉચ્ચ પૃષ્ઠવંશી પ્રાણીઓ જે હોય, તમે પૃષ્ઠવંશી પ્રાણીઓ તમે ભણ્યા છો કોને કહેવાય, બરોબર, તો ઉચ્ચ પૃષ્ઠવંશી પ્રાણીઓનું શરીર પ્રતિકાર તંત્ર જે છે એ શરીરના કોષો એટલે કે જાત કોષો અને બહારના કોષો એટલે કે પરજાત કોષો વચ્ચેનો ભેદ ઓળખી શકે છે. ઉચ્ચ પૃષ્ઠવંશી પ્રાણીઓનું પ્રતિકારક તંત્ર જાતના કોષો અને પરજાત કોષો વચ્ચે ભેદ પારખી શકે છે, પરંતુ ક્યારેક જનનીક કારણોને લીધે અથવા તો અજાણ્યા કારણોથી શરીરનું પ્રતિકારક તંત્ર જાત કોષો ઉપર જ હુમલો કરી દે છે, એટલે કે શરીરના કોષો ઉપર જ હુમલો કરી દે છે અને શરીરના કોષોને નુકસાન કરે છે. ઘણી વાર એવું બને કે આપણું પ્રતિકારક તંત્ર બહારના કોષો ઉપર હુમલો કરવાને બદલે આપણાના આપણા નોર્મલ કોષો એટલે કે સામાન્ય કોષો ઉપર હુમલો કરી દે. બરોબર, તો આ ઘટનાને શું કહેવાય, સ્વરોગ પ્રતિકાર એટલે કે ઓટો ઇમ્યુનિટી કહેવાય. બરોબર, તો આ ઘટનાને ઓટો ઇમ્યુનિટી અથવા તો સ્વરોગ પ્રતિકાર બીમારી કહે છે, દાખલા તરીકે રૂમેટોઇડ આર્થરાઇટિસ. બરોબર, હવે આમાં કાંઈ બહુ ખાસ નથી સ્વરોગ પ્રતિકારમાં, સીધું એટલું યાદ રાખો કે શરીરનું પ્રતિકારક તંત્ર જે છે એ જાતના કોષો અને પરજાતના કોષોને ઓળખવા માટેનો ભેદ પારખી શકે છે, પરંતુ ક્યારેક જનનીક કારણોને લીધે અથવા તો અજાણ્યા કારણોને લીધે શરીરનું પ્રતિકારક તંત્ર જાતના કોષો ઉપર જ તે હુમલો કરી દે છે અને જાતના કોષોને નુકસાન પહોંચાડે છે. આ ઘટનાને સ્વરોગ પ્રતિકાર બીમારી કહેવાય છે, દાખલા તરીકે રૂમેટોઇડ આર્થરાઇટિસ. બરોબર, તો બાળકો આ વિડીયોની અંદર આપણે ચાર ટોપિક જોયા છે. પહેલો ટોપિક આપણે જોયો સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા. સક્રિય પ્રતિકારકતા એટલે કે એન્ટીબોડીઝ જ્યારે યજમાનના શરીરની અંદર બને તો એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું, કે યજમાનના શરીરની બહાર બનેલા એન્ટીબોડીઝ જ્યારે યજમાનના શરીરમાં દાખલ કરવામાં આવે તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. અને એના બે એક્ઝામ્પલ જોયા, આઈજીએ નામનું એન્ટીબોડી અને ગર્ભાવસ્થા દરમિયાન બાળકને મળતા એન્ટીબોડી. બરોબર, પછી આપણે રસીકરણની વાત કરી કે ડોક્ટર જ્યારે આપણા શરીરમાં રસી દાખલ કરે છે ત્યારે રસી આપણા શરીરમાં મેમરી બી કોષો અને મેમરી ટી કોષો ઉત્પન્ન કરે છે અને ઈ કોષો એ રોગકારકને યાદ રાખી લે છે. બરોબર, અને જ્યારે એ રોગકારક વાસ્તવિકતામાં શરીરમાં દાખલ થાય ત્યારે એની સામે એન્ટીબોડીઝ ઉત્પન્ન કરીને એનો નાશ કરે છે. અને એની સિવાય આપણે વાત કરી કે જ્યારે ઘાતક સૂક્ષ્મ જીવોનો ચેપ લાગ્યો હોય ત્યારે આપણે સક્રિય પ્રતિકારકતા વિકસે એની રાહ ન જોઈએ, આપણે શું કરવું જોઈએ, પૂર્વ નિર્મિત એન્ટીબોડીઝને શરીરમાં દાખલ કરવા જોઈએ. દાખલા તરીકે ધનુરના કિસ્સામાં અને સર્પદંશના કિસ્સામાં આપણે એવી રાહ ન જોવી જોઈએ કે એના શરીરમાં એન્ટીબોડીઝ બનશે, આપણે પૂર્વ નિર્મિત એન્ટીબોડીઝને સીધા શરીરમાં દાખલ કરવા જોઈએ. પછી આપણે જોયું કે પૂર્વ પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજીની મદદથી મોટી માત્રામાં આપણે રસી ઉત્પાદન કરી શક્યા છીએ, દાખલા તરીકે હિપેટાઇટિસ બી રસી. પછી આપણે એલર્જી જોઈ, એલર્જીની વ્યાખ્યા જોઈ, એલર્જન્સના ઉદાહરણો જોયા, એલર્જીના લક્ષણ જોયા, પછી એલર્જીમાં કયા કોષો ભાગ ભજવે છે એની આપણે વાત જોઈ, એલર્જી નક્કી કરવા માટે થઈને શું કરે છે ડોક્ટર, એલર્જીની સારવાર કેવી રીતે આપે છે ડોક્ટર, અને એલર્જી હાલમાં શું કામ વધતી જાય છે એના આપણે કારણ જોયા, અને છેલ્લા પોઈન્ટમાં આપણે સ્વરોગ પ્રતિકાર બીમારી જોઈ. આશા રાખું છું કે તમને આ વિડીયો અને આ બધા ટોપિક સમજાયા હશે. થેન્ક યુ.